तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भद्रं कर्णेभिः श्रुणुयाम देवा प्रियजत्रा शिरेरगे सुषुवागं ससनो भीव्यसेमहि। प्रमाणे कहेवामां आवे दरेक यजमान ડાબા હાથમાં પાણી રાખે, જમણો હાથ ઢાંકી દે, મંત્ર પૂરો થાય એટલે આખા શરીર પર છંટકાવ કરી ભાવના કરી કે મારા ત્રણેય શરીર પવિત્ર થઈ ગયા છે એ ભાવ સાથે ઓમ પવિત્ર પવિત્ર ચમચી લેતા જઈ મંત્ર ને અંતે સ્વાહા આવે એટલે પી જવાની ભાવના કરી શ્રેષ્ઠ અને પવિત્ર રાખીશ એ ભાવ સાથે ઓમ અમૃતો હાથમાં પાણી લ્યો, જમણા હાથની પાંચ આંગળી બોડી આપણે જે ચોટીની જગ્યા છે ત્યાં સ્પર્શ કરી રાખશું। અહીંયાથી મંત્ર બોલાય છે, આંખો બંધ કરી ભાવના કરીએ, બુદ્ધિમાં શ્રેષ્ઠ વૃદ્ધિ કરે ઓમ ચિત્રપીણી મહા કમર સીધી કરી, ડાબા હાથની અથેળીમાં જમણા હાથની અથેળી ગોદીમાં જ્યારે શ્વાસ લઈએ ત્યારે ભાવના કરો કે જે સંસારમાં વ્યાપ્ત પ્રાણ શક્તિ છે મારી અંદર ધારણ કરી રહ્યો છું। રોગો ત્યારે ભાવના કરો કે જે મેં પ્રાણ શક્તિ લીધી છે મારા રોમે રોમમાં વ્યાપી રહી છે। છોડો ત્યારે ભાવના કરો કે મારી અંદર જે કંઈ દોષ દુર્ગુણ કલમશ કસાય છે મારી અંદર જે મેં ખરાબ વસ્તુ બહાર કાઢી એ દૂર ને દૂર જતી રહી ફરીને મારી અંદર ક્યારેય પ્રવેશ નહીં કરે એ ભાવ સાથે એક પ્રાણાયામ ॐ भुवः ॐ भुवः ॐ स्वः ॐ महासवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ आपो ज्योतिरसोऽमृतं ब्रह्म પાણી લઈ જમણા હાથની પાંચ આંગળી બોડી ડાબેથી જમણી બાજુ બધા અંગોને સ્પર્શની સાથે શક્તિ માંગવાની છે। હું દ્રષ્ટિ કરીશ નહીં, કાનને સ્પર્શ કરીએ ત્યારે ભાવના કરવાની કે કાનથી અમે સૌ સારું સાંભળીશ, કોઈની નિંદા કુટલી સાંભળીશ નહીં। હાથને સ્પર્શ કરીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા હાથ હંમેશા કોઈના સહકાર માટે જ આગળ વધે। પગ અને શરીરની સમસ્ત જ્ઞાનેન્દ્રિયને સ્પર્શ કરીએ ત્યારે ભાવના કરીએ કે મારા પગ અને મારા શરીરની સમસ્ત જ્ઞાનેન્દ્રિય હંમેશા સત પથ પર ચાલે એ ભાવ સાથે ન્યાસ અહીંયા બેનની સમજ બતા જજો। ઓમ માગમે આસ્યસ્તુ ઓમ નસુરમે પ્રાણસ્તુ ઓમ અક્ષુણમે ચક્ષુરસ્તુ ઓમ કર્ણોર્મે ક્ષુદ્રમસ્તુ ઓમ બાહોર્મે બલમસ્તુ ઓમ ઉર્વોર્મે ઓજોસ્તુ ઓમ મરીચાનિલિંગાનિ તનુસ્તન્વામે સહસ્રંતુ। પણ આપણા સાચા આચાર્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્ય જેનું આવાહન કરીએ છીએ એનો કદાચ પરિચય દેવા બેસું તો કલાકો। હમણાં જ એક બેન કહેતા હતા કે ઓલું એ મંદિર ને માનો બાપા એ બાજુમાં બેઠા છે, એટલે માણીને બાપા કોણ છે એ કદાચ ખબર ન હોય તો ટૂંકમાં એનો પરિચય આપું તો આજના વિશ્વામિત્ર સાંભળજો બહેનો, વિશ્વામિત્રએ ગાયત્રી મંત્રને ઉત્પન્ન કર્યો,
પણ આજે વિશ્વનો કોઈ ખૂણો એવો નથી કે જ્યાં ગાયત્રી મહામંત્ર નથી પહોંચ્યો. એવો ગાયત્રી મહામંત્ર કે જે એક દિવસ બ્રાહ્મણો સિવાય કોઈને બોલવાનો પણ હક હતો નહીં, એવા ગાયત્રી મંત્ર ત્યારે કદાચ ગુરુદેવના ગુરુદેવ સર્વેશ્વરાનંદજી, એને ખબર હતી કે જો ગાયત્રી મહામંત્રને મુક્ત કરવામાં નહીં આવે તો આટલું પણ જે કઈ વાતાવરણ છે કે રહી શકીએ છીએ, થોડું પણ શાંતિ પણ રહી શકતા ન હોય. ત્યારે દાદા ગુરુદેવે એને આદેશ કર્યો, કાર્યો તો ઘણા કર્યા પણ આજે ગાયત્રી મહામંત્રની વાત થાય છે કે તારે ગાયત્રી મંત્રને મુક્ત કરવાનો છે. એવા ગુરુદેવ કે ગુરુદેવ તો હતા, છે અને હશે. હવે દરેક ની થાળીમાં નાણા છડી પડી હશે કટકા. દરેક પરિજન પોતપોતાના હાથમાં લઈ લે, અને પતિ પત્ની હોય તોય બે એકબીજાને બાંધે, અને બેનો બેનો હોય પત્ની બાંધી દેશે, તમે એના ડાબા હાથે બાંધજો. ચાલો. ઓમ યદા વંદના દક્ષિણા હિરણ્યગમ સીતાસમ. ધર્મપત્ની સાંભળે, અને પછી પતિદેવ છે એને માન દેતા હોય એ રીતે અનામિકા આંગળીથી એને તિલક કરશે, એને વ્યવસ્થિત કરજો. પાછું બેનો ના ડાવડું થશે તો ગમશે નહીં. જે આજ બીજા બેઠા છે એ બધા એકબીજા બેનો કરી દો. સ્વસ્તિ નઃ ઇન્દ્રો રજઃસ્રવાઃ, સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નઃ શાર્શ્વો અર્ચનેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ભગવતો મહાપુરુષ્ય વિષ્ણુરામના પ્રવર્તમાનસ્ય અદ્ય શ્રી બ્રાહ્મણે દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાકલ્પે વ્યવસ્થિત મંતરે ભૂલોકે જમ અહં કરીશે. ચાલો એક ફૂલ પાણી વાળું કરી અને બધી વસ્તુ છે કઈ સામગ્રી થાળીમાં પડી છે એની ઉપર છાંટજો. હાથમાં અક્ષત અને પુષ્પ લેજો, પછી અહિયાંથી આપણા બેનો એક લઈ લેશે અને કલશ ની અંદર પધરાવી દેશે. કલશ પૂજન ચરણ કમલે પ્યો નમઃ. ઓમ કુલ દેવતા પ્યો નમઃ. ઓમ ઈષ્ટ દેવતા પ્યો નમઃ. ઓમ ગ્રામ દેવતા પ્યો નમઃ. ઓમ સ્થાન દેવતા પ્યો નમઃ. ઓમ વાસ્તુ દેવતા પ્યો નમઃ. ઓમ સર્વે પ્યો દેવે પ્યો નમઃ. ઓમ સર્વે પ્યો બ્રાહ્મણે પ્યો નમઃ. સર્વેભ્યો તીર્થેભ્યો નમઃ. ઓમ એતત કર્મ પ્રધાન શ્રી ગાયત્રી દેવે નમઃ. ઓમ પુણ્યમ પુણ્યમ નિર્ગમાય રસ્તો ષોડશોપચાર પૂજયનમ. બધાની થાળીમાં બે બે સોપારી મૂકી છે. એક સોપારી છે ગણપતિના રૂપમાં છે અને એક સોપારી સત્યનારાયણના રૂપમાં છે. અહીંયાથી મેઇન પૂજન છે, અહીંયાથી એક દંપતી કરે છે. અહીંયાથી લક્ષાંત લોક થઈ ગયો છે. બાજુમાં સોપારી સત્યનારાયણ ભગવાનનું ધ્યાન ધરજો. શાંતાકાર ગણપતિ છે અને અહીંયા સત્યનારાયણના રૂપમાં તમે પણ સોપારી ની ઉપર મૂકજો. ચંદન તિલક આવે ત્યારે અહીંયા પૂજા કરજો. છે ત્યારે નવડાવવાના હોય ત્યાં.
અને સમર્પયામી આવે એટલે તમારી સોપારી ઉપર આસનમ ક્યારે ત્યારે બે બે દાણા ચોખા, સમર્પયામી આવે એટલે ચોખા ધરતા જાજો બધા ભાવની સાથે, નવડાવવાની ભાવની સાથે, હેને ભોગ ધરાવવાના ભાવની સાથે બે બે દાણા ચોખા બધા બંને ની સમર્પયામી આચમનમ સમર્પયામી પંચામૃત શ્રાણમ સમર્પયામી શુદ્ધોદક શ્રાણમ સમર્પયામી પેલા પંચામૃત ની પાંચ ચમચી ત્યાં ગણપતિ દાદા માટે અહીંયા આપો પાછળ વાટકીમાં નાડા છડીના કટકા પડ્યા છે, કમરે બાંધી દેજો એક કટકો વસ્ત્ર, કલ્યાણકારી મંત્ર છે એ મંત્ર જે સાંભળે ડાબા હાથમાં ચોખા રાખો, મૂકી દો તમારી પૂજાની બાજુમાં થાળીમાં. ઉતરે શ્રીપતિ રક્ષે મહેશ્વર ઉધર્વ રક્ષ તું દાતા ઓ અદ્યો અન્ન સરક્ષ અનુક્તમ પિયત સાન રક્ષવતી સોમ માદ્રી અપસર્પંતુ એ ભૂતા એ ભૂતા ભૂમિ સંસ્થિતા એ ભૂતા વિઘ્ન કર્તા રતે ગચ્છંતુ શિવાજ્ઞયા અપક્રામંતુ ભૂતાની પિશાચા સર્વેષામ વિરોધેન યજ્ઞકર્મ સમારભે યજ્ઞકર્મ સમારભે બોલી શ
સત્યનારાયણ ભગવાનની જય. ચાલો આપણે પૂજન પૂરું થયું છે, હવે તમેન તસ્મે શ્રી ગુરવે નમઃ. ભગવત્યાય જગન માતુ શ્રીરામસ્ય જગદ્ગુરુ ચરણારવિંદે વંદે શ્રદ્ધા પ્રજ્ઞાસ્વરૂપયો. વ્યાસાય વિશ્વરૂપાય વ્યાસરૂપાય વિશ્વે નમો વે બ્રહ્મનિધયે વશિષ્ઠાય નમો નમઃ. સરસ્વતી નમો નિત્યં ભદ્રકાલે નમો નમઃ. વેદ વેદાંત વેદાંગ વિદ્યા સ્થાનેભ્યેવ ચ. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ પ્રજ્ઞારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ. બોલી ગાયત્રી માતાની. દરેક પરિજન ભાઈઓ બહેનો માતાઓ સૌના હૃદય સ્થાને બિરાજી તે પરમાત્માને વ્યાસપીઠ ઉપરથી મારા કોટી કોટી વંદન. આવો જે ગુરુદેવે આપણને નવો રાહ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સત્યનારાયણની કથા તો આપણે ઘણા વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પણ આજે કંઈક આપણી પર કૃપા થઈ છે કે પાટોત્સવ નિમિત્તે આટલું સરસ આયોજન થયું છે અને આપણે ગુરુદેવનો સંદેશ કે સાચા અર્થમાં સત્યનારાયણની કથા કહી શકીએ, આજે સમજી શકીએ એનો આપણે સાંભળવાનો મોકો મળ્યો છે. તો આવો આ સ્થાનેથી ગુરુદેવને પ્રાર્થના કરીએ કે હે ગુરુદેવ, દરેકના હૃદયને શ્રદ્ધા અને ભાવથી ઓતપ્રોત કરી દો. આવો હૃદયથી ગુરુદેવને પ્રાર્થના કરીએ. આયે ગુરુવર બિરાજીએ કથા ગુરુ